ખોટા દસ્તાવેજો આધારે ડમી પેઢી બનાવી તેની સામે જીએસટી રજીસ્ટ્રેશન નંબર મેળવી તે પેઢીનું બેંક એકાઉન્ટ ખોલાવી ખોટા બિલો બનાવી ગેરકાયદેસર નાણાકીય વ્યવહારો કરી કરાવી જીએસટી પોર્ટલમાં ખોટી રીતે ફાઇલિંગ કરી કાયદેસરની રીતે સરકાર પાસેથી ટેક્સ ક્રેડિટ મેળવી આર્થિક ફાયદાઓ મેળવી કરોડોનું ટેક્સ ચોરી કરનારાઓના આખા રેકેટ સુરત ક્રાઇમ બ્રાન્ચની ઇકો સેલની ટીમે ઝડપી પાડ્યો હતો અને ઇકો સેલની 14 આરોપીઓ જેમાં ઊન ખાતે રહેતી તબસુમ શેખ તેનો ભાઈ અફઝલ શેખ અમદાવાદનો મુકુલ યાદવ સખાવત અખતર સૈયદ મોરબીનો ધર્મેન્દ્ર અજાણ મયુર ઉગેરવા ભાવનગરનો અફદાબ સોલંકી અબ્દુલ રહેમાન એદર રૂમિસિયા સૈયદ જાફર બાદશે ફેઝલ ખોલિયા રાજકોટનો નિકુંજ કિચડિયા જૂનાગઢનો સલીમ રામાણી અને ભાવનગરનો આનંદ પરમારને ઝડપી પાડ્યા હતા તો તેઓ પાસેથી જીએસટી ચોરી કરાવનાર મુખ્ય સૂત્રધાર એવા સુરત સુફિયાના કાપડિયા ભાવનગર ઉસ્માન બગલા અને સજાદ રાવજીને શોધખોળ હાથ ધરી છે વધુમાં જીએસટી ચોરોએ સરકારના કરોડો રૂપિયાના ચૂના ચોપડિયા અને પોલીસે તપાસમાં 116 કરોડ જેટલાના આઈટી સી ગેરકાયદેસર રીતે મળતી હોવાનું સામે આવ્યું છે તો પોલીસે આરોપીઓની પાસેથી 16 લેપટોપ 25 મોબાઈલ 2,12,000ની વધુ રોકડ 3 સીપીયુ 2 હાર્ડ ડિસ્ક 3 ચેકબુક 18 ચેક 9 ડેબિટ કાર્ડ અને એટીએમ કાર્ડ 24 એટીએમ કાર્ડ 6 પાન કાર્ડ અને અલગ અલગ પેઢીઓના ગોળ રાઉન્ડ સિક્કા તથા રબર સ્ટેપ કબજે કર્યા છે ભારતના અર્થતંત્રમાં થયેલ મહત્વના સુધારાઓમાંથી એક સુધારો જીએસટીનો છે આ ટેક્સ સ્ટ્રક્ચરમાં જે સુધારા થયેલ છે આના પછી અનેક સારા પરિણામો અર્થતંત્રમાં જોવા મળ્યા છે પરંતુ કેટલાક ગુનાઈ તત્વો એવા છે જે બોગસ બિલિંગ કરીને ખોટી રીતે ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવાની વેતરણમાં હોય છે અને આ પ્રકારની એક માહિતી ઇકોનોમિક ઓફેન્સ સેલને મળતા સેલ દ્વારા પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી જેમાં સ્પષ્ટ રીતે આ જાણવા મળેલ કે કેટલાક લોકો ટોરેન્ટ અને DGVCLના ખોટા બિલો રજૂ કરી તેના થકી ખોટા નામથી બેંક એકાઉન્ટો ખોલાવી એવી રીતે શેલ કંપનીઓના બોગસ બિલિંગ કરી કરીને એક મોટું આર્થિક કૌભાંડ આચરેલ છે જેના આધારે ઇકોનોમિક ઓફેન્સ સેલમાં એ ગુના રજીસ્ટર કરવામાં આવ્યા હતા એની તપાસ દરમિયાન જાણવા મળેલ કે કુલ જે આરોપીઓ જુદા જુદા તપાસ દરમિયાન અટક કરવામાં આવ્યા એની પાછળ મુખ્ય સૂત્રધાર આ 4 ઇસમો હોવાનું જાણવા મળેલ છે પહેલો છે આલમ શેખ રહેવાસી સુરત બીજો સુફિયાન કાપડિયા રહેવાસી સુરત ત્રીજો ઉસ્માન બગલા રહેવાસી ભાવનગર અને સજ્જાદ રૌજાની રહેવાસી ભાવનગર જે પ્રાથમિક તપાસમાં 8 કંપનીઓ વિરુદ્ધમાં ગુના નોંધવામાં આવેલ છે તેનું ટર્નઓવર 106 કરોડ અને બીજી 13 કંપનીઓ જે ફર્ધર તપાસમાં ધ્યાને આવી એનું ટર્નઓવર આશરે 733 કરોડ હોવાનું જણાવી આવેલ છે જેમાં અંદાજિત ઇનપુટ ટેક્સ ક્રેડિટ 42 કરોડના મેળવેલ હોવાનું અત્યાર સુધી તપાસમાં ફલિત થયેલ છે એવી જ રીતે સુરત ખાતેથી સંચાલન થતી 25 કંપનીઓનું ટર્નઓવર આશરે 300 કરોડ અને એના ઇનપુટ ટેક્સ ક્રેડિટ 54 કરોડ મેળવેલ હોવાનું ધ્યાને આવેલ છે અમદાવાદ ખાતેથી સંચાલન થતી 170 કંપનીઓ જેના ટર્નઓવર 70 કરોડ અને તેમાંથી અંદાજિત ઇનપુટ ટેક્સ ક્રેડિટ 11 કરોડ હોવાનું તપાસમાં ખુલવા પામેલ છે ભાવનગરથી સંચાલિત કંપનીઓ દ્વારા 50 કરોડનું ટર્નઓવર અને ઇનપુટ ટેક્સ ક્રેડિટ 9 કરોડ મેળવેલ હોવાનું તપાસમાં ખુલેલ છે એવી રીતે અત્યાર સુધી લગભગ 1260 કરોડ રૂપિયાની બોગસ બિલિંગ કરીને
170 કરોડ રૂપિઝના ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી ભારતના અર્થતંત્રને એ ગંભીર ફટકો આ લોકોએ મારેલ છે. ઇકોનોમિક ઓફેન્સ સેલ ખોલવાનો હેતુ આ જ હતો કે કોઈ પણ ઇકોનોમિક ગુનાહિત પ્રવૃત્તિ ધ્યાને આવે તો એના વિરુદ્ધમાં પગલાં લઈ શકાય. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ એડિશનલ સીપી શ્રી શરદ સિંગલ, ડીસીપી રૂપલ સોલંકી, એસીપી ઇકોસેલ શ્રી વિરજીત પરમાર ઓર એસીપી ક્રાઇમ બ્રાન્ચ રોજિયા, ઇન સભી અધિકારીઓને ટીમેં કાફી બડી થી ક્યોંકે અલગ અલગ શહેરો મેં યે રેડ કી ગઈ થી. યે સભી રેડ સુરત, ભાવનગર, જૂનાગઢ, મોરબી, રાજકોટ ઓર અહેમદાબાદ મેં ઓપરેશન જીએસટીના નામે સુરત પોલીસ દ્વારા કરવામાં આવેલ, જેમાં અહેમદાબાદ સિટી ક્રાઇમ બ્રાન્ચ ઓર ભાવનગર પોલીસ કા ભાવનગર પોલીસનું પણ મહત્વનું યોગદાન અને સહકાર અમને મળેલ. જે આરોપીઓ અટક થયેલ છે, અત્યાર સુધી કુલ 14 આરોપીઓ અટક કરવામાં આવ્યા છે. આ 14 આરોપીઓને કોર્ટમાં રજૂ કરી 4 દિવસના રિમાન્ડ મેળવવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી કરવામાં આવશે. જે રેડ દરમિયાન મુદ્દામાલ કબજે કરવામાં આવ્યા છે, આમાં 16 લેપટોપ, 25 મોબાઈલ, 2,12,400 રૂપિયા, સીપીયુ 3, હાર્ડ ડિસ્ક 2, ચેકબુકો 3, ચેક 18, ડેબિટ અને ક્રેડિટ કાર્ડ કુલ 9, એટીએમ 24, પાનકાર્ડ 6 અને અલગ અલગ કંપનીઓના સિક્કા અને રબર સ્ટેમ્પ કુલ 69 જેટલી મળી આવેલ છે. જેમ મેં વાત કરી, આ લોકોના મુખ્ય ભેજા બાજો જે અત્યાર સુધી તપાસમાં જાણવા મળેલ છે, આ છે આલમ શેખ સુરત, સુફિયાન કાપડિયા સુરત, ઉસ્માન બાગલા ભાવનગર અને સજ્જાદ રૌજાની ભાવનગર. એને એમઓની વાત કરીએ તો ખોટા દસ્તાવેજોના આધારે ડમી કંપનીઓ સ્ટાર્ટ કરી તેના નામે જીએસટી નંબર મેળવી જીએસટીમાં રજીસ્ટ્રેશન કરાવી, પેઢીનું બેંક અકાઉન્ટ ખોલાવી, ખોટા બિલો બનાવી અને ગેરકાયદેસર નાણાકીય વ્યવહારો કરી, જીએસટી પોર્ટલમાં ખોટી રીતે ફાઇલિંગ કરી અને સરકાર પાસેથી એવી રીતે ગુનાહિત ખોટી રીતે ટેક્સ ક્રેડિટ મેળવવામાં આવેલ છે. આમાં સૌપ્રથમ બ્લોક જીએસટી નંબરથી અથવા ફેક જીએસટી નંબરના ઉપયોગ કરીને સેલ બિલ બનાવવામાં આવે, ત્યારબાદ જીએસટી નંબર મેળવી 4-5 પેઢીઓમાં સેલ પરચેઝના ટ્રાન્ઝેક્શન કરવામાં આવે, ત્યારબાદ અંતે જેન્યુઇન પેઢીના નાણાં ઇનપુટ અને ટેક્સ ક્રેડિટ સરકારમાંથી મેળવવામાં આવે છે. આ વ્યવહારમાં પ્રથમ બિલ બન્યા બાદ બિલમાં ખોટ દર્શાવવામાં આવે છે, જેથી ઇનપુટ ટેક્સ ક્રેડિટ ભરવામાં આવે ત્યારે સરકારમાં જીએસટી ભરવાની રહેતી નથી, આ પ્રકારના ચિત્ર ઉપસે. નોન જીએસટી નંબરવાળા બેંક એકાઉન્ટ, જેમાં મોટા ભાગે એગ્રીકલ્ચર એટલે ખેતીની ઇન્કમવાળા એકાઉન્ટ બતાવવામાં આવે છે, અને છેલ્લે આ એગ્રીકલ્ચરલ એકાઉન્ટમાં સરકારમાંથી જમા થતા નાણાં મેળવી ઉપાડી સરકાર સાથે છેતરપિંડી કરવામાં આવે છે. અત્યાર સુધી કુલ 22 ઇસમો તપાસ દરમિયાન ઇન્ટરવેટ કરવામાં આવ્યા છે. ગુનામાં સંડોવણી 14 જણાની જણાઈ આવતા તેમને ધરપકડ કરી નામદાર કોર્ટમાં રજૂ કરી 4 દિવસના રિમાન્ડ મેળવવામાં આવેલ છે. સઘન પૂછપરછ કરી મુખ્ય ભેજાબાજ અને સૂત્રધારો સુધી પહોંચવાની કામગીરી અત્યારે ચાલુ છે. એવી રીતે નામદાર સરકારશ્રીનું પણ અભિગમ આ છે કે કોઈ પણ પ્રકારનું આર્થિક કૌભાંડ
સરકારશ્રીને નુકસાન ના થાય અને જે હેતુથી સુરત શહેરમાં ઇકોનોમિક ઓફેન્સ સેલની રચના ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી હતી આ વર આવેલ છે. અનેક ટેક્સટાઇલ અને ડાયમંડને લગતા ઇકોનોમિક ઓફેન્સીસ ડિટેક્ટ કરવામાં આવ્યા છે. એની સાથે સાથે ભારતના અર્થતંત્રને મસમોટું રેવન્યુ લોસ જે પ્રવૃત્તિના લીધે થતા હતા એને પકડવામાં પણ સુરત સિટી ઇકોનોમિક ઓફેન્સ સેલને સફળતા મળેલ છે.